સમાચારમાં આગળ વાત કરીએ, બ્રેકિંગ ન્યૂઝ મહારાષ્ટ્ર તરફથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં હજુ પણ સરકાર રચવા માટે અસમંજસ યથાવત જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સરકાર ગઠન અંગે અસમંજસ જોવા મળી રહી છે. શરદ પવારના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે, બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. પુણેમાં સાંજે 4 કલાકે એનસીપીની બેઠક યોજાવા જઈ રહી છે. સરકાર રચના અંગે થઈ શકે છે મહત્વના નિર્ણયો, મુદ્દાઓ પર ચર્ચા થશે. શિવસેના માંગે છે એનસીપી અને કોંગ્રેસનું સમર્થન, ત્યારે જોવાનું રહેશે કે એનસીપી અને કોંગ્રેસ સમર્થન આપે છે કે કેમ. અગાઉ જ્યારે રાજ્યપાલ દ્વારા જે રીતે શિવસેનાને આહવાન કરવામાં આવ્યું હતું સરકાર રચવા માટે, ત્યારે કોંગ્રેસ અને એનસીપીએ માત્ર વાતો જ કરી હતી, પરંતુ જે લેટર આપવાનો હોય તે સમયસર પહોંચાડ્યો ન હતો, જેના કારણે શિવસેનાનો સમય સમાપ્ત થઈ ગયો હતો પોતાની સરકાર રચવામાં. અને પોતાની જે પૂરતી સીટો હોય અને પોતાનું મહાગઠબંધન રચવામાં ક્યાંક ને ક્યાંક શિવસેના તેના કારણે નિષ્ફળ નીવડી હતી, ત્યારે હવે વધુ એક વખત શિવસેના એનસીપી અને કોંગ્રેસનું સાથ માંગી રહી છે. અને એનસીપી અને કોંગ્રેસ સાથે મળી અને શિવસેના સાથે સરકાર રચે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. તો વાત કરીએ આ અંગે જ ન્યૂઝ રૂમથી અરુણ શાહ સીધા આપણી સાથે જોડાયા છે. અરુણ, જે રીતે વાત કરીએ, મહારાષ્ટ્રમાં હજુ પણ સરકાર ગઠન માટે અસમંજસની સ્થિતિ યથાવત છે, તો બીજી તરફ અગાઉ જ્યારે શિવસેના બહુમતી સાબિત કરવાથી અડગ રહી હતી, ત્યારે વધુ એક વખત શિવસેના એ એનસીપી અને કોંગ્રેસની સાથે પોતાની સાથે આવી અને સરકાર રચવામાં મદદ કરે અને તેવું આહવાન કર્યું છે, ત્યારે હવે શું લાગી રહ્યું છે એનસીપીની જે બેઠક આજે મળવા જઈ રહી છે, એનસીપી અને કોંગ્રેસનું શું મિજાજ લાગી રહ્યો છે? અરુણ શિવાંગીની, મહારાષ્ટ્ર વિધાનસભામાં 24 ઓક્ટોબરે જે વિધાનસભાના પરિણામ આવી ગયા, સ્પષ્ટ બહુમતી નહીં પરંતુ સૌથી મોટા રાજકીય પક્ષ સાથે 105 બેઠકો સાથે ભાજપે જે રીતે મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, પરંતુ તે સત્તા રચવા માટે અસમર્થતા જાહેર કરી અને ત્યાર પછી જે સત્તાની હોડ લાગી, કહી શકાય કે આજે 24 દિવસ પૂર્ણ થયા અને 25મો દિવસ છે, છતાં પણ આ કોકડું હજુ પણ સરકાર કોની બનશે, કોના મુખ્યમંત્રી બનશે તે અંગે અસમંજસની પરિસ્થિતિ પ્રવર્તે છે. એટલે કે આ કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે. મહત્વપૂર્ણ રીતે આજે જોઈએ તો સૌથી મહત્વની તારીખ કહી શકાય 17 નવેમ્બર, એ શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેની આજે પુણ્યતિથિ છે. પરિણામે શિવસેનાની જે ઈચ્છા હતી તે આજે કોઈને કોઈ સંજોગોમાં સરકાર રચવા સંદર્ભે અંતિમ નિર્ણય લેવાઈ જાય અને તેમની પુણ્યતિથિની ઉજવણી થાય અને તેમને શ્રદ્ધાંજલિ નહીં પરંતુ આદરાંજલિ આપવામાં આવે તે પ્રમાણેની શિવસેના સુપ્રીમો હાલના ઉદ્ધવ ઠાકરેની મહેચ્છા હતી, પરંતુ તે ઈચ્છા પણ હવે કોઈને કોઈ સંજોગોમાં આજના તબક્કે અધૂરી રહી છે. જો કે તમામ રાજકીય પક્ષોના, એટલે કહી શકાય કે ભાજપ સહિત, ભાજપ, એનસીપી, કોંગ્રેસ તમામે શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. કોઈએ ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પી છે, તો કોઈ નેતાએ ભાજપ સહિતના, દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ ટ્વિટરના માધ્યમથી આ શ્રદ્ધાંજલિ બાલાસાહેબ ઠાકરેને અર્પણ કરી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સરકારના ગઠન સુધીની વાત છે, ત્યાં સુધી હજુ પણ આ અંગે કોઈ પણ પ્રકારનું અંતિમ નિર્ણય ત્રણેય પક્ષો, એટલે કહી શકાય શિવસેના, એનસીપી કે કોંગ્રેસ, ત્રણેય વચ્ચે એકમતી સાધવાની હોય તે સાધવામાં હજુ પણ સફળતા મળી નથી. આ અંગે ચોક્કસ રીતે રાજ્યપાલને માગવાના સમય સુધીનો રાજકીય ત્રણેય પક્ષના નેતાઓએ એક બેઠકમાં નિર્ણય કર્યો હતો અને તે દિશામાં ચક્રો પણ ગતિમાન થયા હતા. 14+14+12ની ફોર્મ્યુલા પણ ઘડી કાઢી હતી, પરંતુ એને કે એને પ્રકારે જ્યાં સુધી વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે માહિતી, ત્યાં સુધી એનસીપી અને કોંગ્રેસના સમર્થન અંગે જે સત્તાવાર સમર્થન શિવસેનાને મળવું જોઈએ તે હજી મળ્યું નથી. બીજી બાજુ જ્યાં સુધી એનસીપી અને કોંગ્રેસની રજૂઆત છે ત્યાં સુધી શિવસેનાના મુખ્યમંત્રી કોણ હોઈ શકે તે સંદર્ભે હજુ એનસીપી અને કોંગ્રેસ બંને સમક્ષ શિવસેના પોતાની સ્પષ્ટતા કરી શક્યા નથી. એક બાજુ જોઈએ તો શિવસેનાના નેતાઓનો જે આગ્રહ છે તેમાં ઉદ્ધવ ઠાકરેને આગળ કરીને મુખ્યમંત્રી પદ તેમને બેસાડવાનો આગ્રહ શિવસેનાનો છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેનો સવાલ છે ત્યાં સુધી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ તરીકે બેસવાના મૂડમાં નથી અને તેઓ આદિત્ય ઠાકરેનો આગ્રહ રાખી રહ્યા છે. તો બીજી બાજુ જોઈએ તો એકનાથ શિંદે પણ આમાં દાવેદાર તરીકે અગ્રેસર છે, પરંતુ આ અંગે શિવસેનામાં
બહુમતીથી કોઈ પણ નિર્ણય કે અંતિમ નિર્ણય નહીં લેવાતા શિવસેનાના મુખ્યમંત્રી કોણ હોઈ શકે તે સંદર્ભે એનસીપી અને કોંગ્રેસમાં તેઓ રજૂઆત કરી શક્યા નથી અને પરિણામે આ કોકડું ક્યાંક ને ક્યાંક આજના તબક્કે વિલંબમાં પડ્યું છે અને હજુ પણ તેનો ઉકેલ આવ્યો નથી. જ્યાં સુધી એનસીપીનો સવાલ છે ત્યાં સુધી એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સમાધાનકારી વલણ અપનાવવાની પૂર્વ ભૂમિકાની રચના થઈ ગઈ છે. પણ તે જ સંદર્ભે રણનીતિની ચર્ચા કરવા સંદર્ભે એનસીપીની આજે એક મહત્વપૂર્ણ બેઠક એનસીપીના દિગ્ગજ નેતા કહી શકાય અને એનસીપી સુપ્રીમો શરદ પવારના અધ્યક્ષસ્થાને પુણેમાં યોજાઈ રહી છે. આજે સાંજે 4 કલાકે આ બેઠક યોજવાની છે ત્યારે એનસીપીની બેઠકમાં આ સંદર્ભે શું નિર્ણય લેવાશે તે જોવાનું રહેશે અને એનસીપી અને કોંગ્રેસના નેતા વચ્ચે ફરી એકવાર આવતીકાલે આ સંદર્ભે નિર્ણય થાય તે પ્રમાણેની શક્યતા છે અને બેઠક પણ મહત્વપૂર્ણ થાય અને તેમાં કોઈ અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. પરંતુ એકંદરે કહી શકાય કે હાલના તબક્કે રાષ્ટ્રપતિ શાસનને લદાયા પણ 5 દિવસ થઈ ગયા એટલે કહી શકાય 1 સપ્તાહ પૂર્ણ થવાના આરે છે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લદાયાના 5 દિવસ પછી પણ હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી ત્યારે હાલના તબક્કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન આગળ વધી રહ્યું છે. બીજી બાજુ કોઈ પણ રાજકીય પક્ષો પછી તે એનસીપી કોંગ્રેસ અને શિવસેનાનું સંયુક્ત ગઠન હોય કે ભાજપની સરકારનું ગઠન હોય તે કોઈ પણ સરકાર રચવા માટે હજુ સુધી રાજ્યપાલ સમક્ષ પહોંચી શક્યા નથી. જ્યાં સુધી ભાજપનો સવાલ છે ત્યાં સુધી ભાજપે પણ હજુ તેનું મન સરકાર બનાવવા તરફ અકળ રાખ્યું છે અને ભાજપના છેલ્લા દાવા મુજબ તેમની પાસે પણ 119 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો તેમણે કર્યો છે એટલે પરિણામે તેમના પણ મુખ્યમંત્રી બનવા સહિતની દિશામાં હજુ ભાજપ પણ પ્રયત્નશીલ છે તેવો પણ દાવો તેમના તરફથી કરવામાં આવ્યો છે. અને તે જોવાનું રહેશે કે હાલના તબક્કે રાષ્ટ્રપતિ શાસનની વચ્ચે હવે સરકારનો રચવા માટેનો જે દાવો છે તે કયો રાજકીય પક્ષ કરશે કેવી રીતે કરશે તે આવનારો સમય બતાવશે. પરંતુ સૌથી મહત્વની વાત આજે સાંજે યોજાનારી 4 કલાકની પુણેમાં આયોજિત બેઠકમાં એનસીપી દ્વારા શું નિર્ણય કરવામાં આવશે ત્યાર પછી કોંગ્રેસ સાથે બેસીને શું નિર્ણય કરવામાં આવશે અને શિવસેના તેને સમર્થન આપશે કે નહીં તે દિશામાં સમગ્ર રણનીતિ આગળ વધશે. જી ચોક્કસથી અરુણ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ જે રીતે મહારાષ્ટ્રમાં આજે સરકાર ગઠન અંગે ચર્ચા કરવામાં આવશે. પુણેમાં એનસીપીની જે ઓફિસ આવેલી છે ત્યાં બેઠક યોજાશે. શિવસેના જે રીતે એનસીપી અને કોંગ્રેસનું સપોર્ટ માંગી રહી છે તેની સાથે ગઠબંધન કરવા ઈચ્છી રહી છે ત્યારે જોવાનું રહેશે કે એનસીપી અને કોંગ્રેસ તેને સાથ આપે છે કે પછી વધુ એક વખત રાષ્ટ્રપતિ શાસન યથાવત રહી અને 6 મહિનાની અંદર અંદર ફરી એક વખત મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાય છે તે જોવાનું રહેશે. સરકાર રચના અંગે ચર્ચા આ બેઠકમાં થઈ શકે છે, મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. સાથે જ તમામ જે પાર્ટીઓ છે તે પોતાની માંગણી રજૂ કરશે શિવસેના સમક્ષ અને જો શિવસેના તેમને તેટલા મંત્રી પદ અથવા તો તેમને જો જે વસ્તુ માંગવામાં આવે તે આપવામાં સક્ષમ રહેશે તો તમામ ગઠબંધનની શક્યતા જોવા મળી રહી છે. સરકાર રચના અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. શિવસેના એનસીપી અને કોંગ્રેસનું સમર્થન માંગી રહી છે ત્યારે તેને મળે છે કે કેમ તે આજ સાંજ સુધીમાં નક્કી થઈ જશે. મહારાષ્ટ્રમાં સરકાર ગઠન અંગે હજુ પણ અસમંજસ યથાવત છે. પરિણામ આવ્યાને ઘણા દિવસો વીત્યા છતાં પણ હજુ સુધી મહારાષ્ટ્રમાં સરકાર નથી બની શકી.